નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવેલ છે. તો તે જાહેરાત શું છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અન્વયે 1 લાખ રૂપિયાની લોન 0% વ્યાજદરે મળશે. તો તેનો લાભ કોને, ક્યારે અને કેવી રીતે મળશે તે અન્વયની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરી આ યોજના વિશેની તમામ માહિતી આપને મળી જાય. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મહિલાઓને સ્વરોજગારી માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ક્રાંતિકારી નિર્ણય. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. રાજ્યમાં 1 લાખ જેટલા મહિલા જૂથોની 10 લાખ માતા બહેનોને જૂથ દીઠ 1 લાખ રૂપિયાની લોન વિના વ્યાજે અપાશે. આ યોજનાનો પ્રારંભ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની જે રાજ્યની મહિલાઓ છે તેઓને ભેટ અપાશે. એટલે કે આપણા પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરે આ યોજના રાજ્યની મહિલાઓને ભેટ સ્વરૂપે અપાશે. તો આ યોજના અન્વયે મહિલા જૂથોને મળશે કુલ અંદાજે રૂપિયા 1000 કરોડ સુધીનું ધિરાણ. એટલે આ યોજના અન્વયે જે મહિલા જૂથો છે તે મહિલા જૂથોને 1000 કરોડ સુધીનું ધિરાણ આપવામાં આવનાર છે. તો બેંક લોનનું વ્યાજ સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવામાં આવશે. એટલે કે આ યોજના અન્વયે જો કોઈ મહિલા જૂથ લોન કે ધિરાણ લેશે તો તે અન્વયનું બેંક લોનનું વ્યાજ છે તે રાજ્ય સરકાર ભોગવશે અને તેના લોન માટે જે સ્ટેમ્પ ડ્યુટીની જરૂરિયાત છે તે સ્ટેમ્પ ડ્યુટી માફી આપવામાં આવેલ છે. એટલે કે કોઈ પણ સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની રહેશે નહીં. અને આ યોજના માટે 175 કરોડ રૂપિયાનું બજેટ મુખ્યમંત્રીશ્રીએ ફાળવ્યું છે, જેથી આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ કહી શકાય છે. આ ઉપરાંત આપણે અન્ય એક પોસ્ટ પણ જોઈએ. તો આ પોસ્ટમાં પણ એમ જણાવેલ છે કે ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે કટિબદ્ધ રૂપાણી સરકાર, જેમાં પ્રથમ મુદ્દો છે કે રાજ્યની 10 લાખથી વધુ માતા બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા અપાશે 0% વ્યાજે લોન ધિરાણ, જેમાં 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ. એટલે કે આ યોજનાનો લાભ કુલ 1 લાખ મહિલા જૂથની જે 10 લાખ જેટલી માતા અને બહેનો છે તેઓને આ યોજનાનો લાભ મળનાર છે. ત્યાર પછી આગળ મહિલા જૂથોને કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ અપાશે અને મહિલા ઉત્કર્ષ યોજના માટે સરકાર દ્વારા 175 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ યોજના થકી લાખો મહિલાઓ આત્મનિર્ભર બનશે. તો આ યોજનાનો આરંભ એ 17મી સપ્ટેમ્બરના રોજ થનાર છે. તો ત્યારે જે કંઈ નવી માહિતી આવશે તે સંપૂર્ણ માહિતીથી આપણે નવો વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરશું. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.